Santoni Kedie, Lekak Father Amrose Dabi, Trismi July, Suvarna Bhashi, Sant Pitano Tehvar, Jivan Ane Karyo, Sant Pitano Janma, Isvisan, Tansone Esima, Italima Thayohatu, Te Ravenana Dharmadyak Shata, E Samaye, Rome, Milan, અને કોન્સ્ટાન્ટિનોપોલની જેમ રાવેના પણ અલગ સામ્રાજ્ય હતું અને તેથી રાવેના એક મહત્વનું શહેર અને રાજધાની હતું. તેઓ એક પ્રભાવશાળી અને સમર્થ વક્તા હોવાને નાતે સુવર્ણભાષી તરીકે ઓળખાતા. તેઓ એકદમ સરળ ભાષા અને શૈલીમાં ઉપદેશ આપતા જેથી લોકોના અંતરમાં સોસરો ઉતરી જતો. તેઓ વારંવાર પરમપ્રસાદ ગ્રહણ કરવા લોકોને પ્રોત્સાહિત કરતા. તેઓ ઘણા લોકપ્રિય હતા. ઈસવીસન 451માં અવસાન પામ્યા. ચિંતન કણિકા જે શૈતાનમાં રાચે છે તે ખ્રિસ્તમાં આનંદ ન માણી શકે. ધર્મસભાને આધીન રહો અને ધર્મશ્રદ્ધાનું રક્ષણ અને જતન કરો. સત્તા સ્થાને હોય તેમને સહકાર આપો. યુવાનો પ્રત્યે કોમળ અને પ્રેમાળ બનો. બાળકો પ્રત્યે માયાળુ બનો. આમ બધા પ્રત્યેની સેવામાં ખ્રિસ્તનું અનુકરણ કરે છે. એ એક આદર્શ ઈસુપંથી કહેવાય. પ્રાર્થના કરીએ. હે માયાળુ પિતા, તમે ધર્માધ્યક્ષ પિતરને ઈસુના એક સમર્થ ને નામાંકિત ઉપદેશક બનાવ્યા. એમની જેમ અમે બધા શુભ સંદેશનું એક ચિતે ધ્યાન ધરીએ ને એને જીવનમાં ઉતારવા સતત પ્રયત્ન કરીએ એવી કૃપા કરો. પ્રસ્તુતકર્તા અમૃતધારા ડોન બોસ્કો એનિમેશન સેન્ટર કપડવંશ.